હેલો ફ્રેન્ડ્સ નમસ્તે હવે ગયા લેકચરમાં આપણે અસરકારક વાણિજ્યક પત્ર વ્યવહારના લક્ષણો સમજ્યા હતા તો હવે એ લક્ષણો પર ફરીથી એકવાર નજર કરતા પહેલાં આપણે આપણા લેકચરની શરૂઆત એક નાનકડી અમથી સ્ટોરીથી કરીશું કહેવાય છે કે કાલ્પનિક ભય સાહસનો દુશ્મન છે એક વખત રાત્રિનો અંધકાર હતો અને એક માણસ ખડક પરથી લપસી પડે છે અને તેને ખબર હતી કે ત્યાં એક ઊંડી ખાઈ હતી અને તેને ખરેખર ડર લાગવા માંડ્યો એમ કે પોતે હજારો ફૂટ નીચે ખાઈમાં પડી જશે એમ તેણે ખડક પાસેની એક ડાળખીને પોતાના હાથથી પકડી લીધી તળિયા વિનાની ખાણ સિવાય કંઈ જ દેખાતું ન હતું એને ઘણી બધી બૂમો પાડી પરંતુ એ ખાણમાં માત્ર તેને પોતાના પડઘા જ સંભળાતા હતા તો તે પોતે રાત આખી ડરતો રહ્યો એમ હવે સ્વાભાવિક છે કે ઓંધારું હોય અને ખાણમાં વ્યક્તિ લટકી જાય તો હવે ડર લાગે તો આ વ્યક્તિને પોતાને એવું ફીલ થાય છે એમ એ પોતે યાતના ભોગવતો રહ્યો પણ સવારે સૂર્યોદય થતા તેણે નીચે જોયું તો એ જોતા જ હસી પડ્યો એમ કે એવું તો શું ઘટના બની હશે કે એ હસી પડે છે એમ તો ક્યાંય ખીણ હતી જ નહીં એમ ફક્ત છ ઇંચ નીચે બીજો મોટો ખડક હતો એમ જ્યાં તે પોતે આખી રાત આરામ કરી શક્યો એટલે કે ભય છ થી મોટો હોતો નથી વગર નિરાશ થઈએ હારને સ્વીકારી લેવી એ સાહસની સૌથી મોટી પરીક્ષા છે માત્ર સાહસ કર્યા વગર જ આપણે હારને સ્વીકારી લઈએ અને પ્રયત્ન ન કરીએ અને આપણા મનમાં માત્ર ભયની કલ્પના કરે રાખીએ તો એક કાલ્પનિક ભય આપણને સાહસ પણ નથી કરવા દેતો એટલા માટે એને સાહસનો દુશ્મન કીધો છે એમ હવે વિદ્યાર્થી મિત્રો આપણે આપણા અભ્યાસક્રમમાં આવી જઈએ તો ગયા લેક્ચરમાં આપણે જે લક્ષણો સમજ્યા હતા તેમાં એ લક્ષણોને આપણે સી તરીકે પણ ઓળખીએ છીએ એમાંથી કેવા કેવા પ્રકારના ટૂંકા પ્રશ્નો પૂછાય છે કયા પ્રશ્નો તમને પરીક્ષામાં પૂછાવાના છે આ બધી જ આપણે ચર્ચા કરી હતી વિદ્યાર્થી મિત્રો તો ફરીથી એકવાર આપણે લક્ષણો પર ઉપરછલી નજર ફેરવી દઈએ સ્પષ્ટતા તો ક્લિયરિટી તો આપણને બધાને ખબર છે કે પત્રનું લખાણ સ્પષ્ટ હોવું જોઈએ જેથી વાંચનારના મગજમાં કોઈ પણ પ્રકારની ગેરસમજ ના ઊભી થાય બીજું લક્ષણ હતું આપણું સંક્ષિપ્તતા કે લખાણ એકદમ ટૂંક હોવું જોઈએ એટલા માટે તેને સંક્ષિપ્તતા પત્રનો આત્મા ગણાતો હતો જેનાથી પત્રનો ખર્ચ ઘટે છે ત્યાર પછી વિદ્યાર્થી આપણું ત્રીજું લક્ષણ સંપૂર્ણતા એમ કે કમ્પ્લીટનેસ કે પત્રની વિગતો સંપૂર્ણ હોવી જોઈએ અધૂરી વિગતવાળો પત્ર સામેની વ્યક્તિના મગજમાં દ્વિધા કે શંકા ઊભી કરે છે ચોથું લક્ષણ આપણે જોયું વાસ્તવિકતા તો જેમાં લખાણ વાસ્તવિક હોવું જોઈએ કે જેથી વાંચનારના મગજમાં એક જ અર્થ નીકળે બે ત્રણ અર્થ ના નીકળી શકે પાંચમું લક્ષણ વિદ્યાર્થી આપણું વાચકલક્ષી અભિગમ તો કન્સરીડેશન કે જેમાં પત્ર લખનારનો અભિગમ વાચક લક્ષીને અનુલક્ષીને હોય છે કારણ કે વાંચવાનો છે એટલે કે વાણિજ્ય પત્રનું લખાણ ભાષા અને હકીકતની દ્રષ્ટિએ સાચું હોવું જોઈએ કોઈ ભૂલ કે ખોટી વિગત ના હોવી જોઈએ જેનાથી તેની પ્રતિષ્ઠાને હાનિ ના પહોંચે ત્યારબાદ આપણું છેલ્લું લક્ષણ હતું વિદ્યાર્થી મિત્રો એમ કર્ટસ એમ કે અજાણી વ્યક્તિ સાથે વિવેકપૂર્ણતાથી વાત કરીએ ત્યાર પછી હવે આપણે આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો આ હતા આપણા લક્ષણો કે જેને સેવનસી તરીકે ઓળખવામાં આવે છે તો તમને પરીક્ષામાં પૂછાય તો તમે લખી શકો હવે આગળ છે વિદ્યાર્થી મિત્રો કે વાણિજ્યક પત્રોની શૈલી સ્ટાઇલ્સ ઓફ બિઝનેસ લેટર એમ કે શૈલી એક સમાનાર્થી જ શબ્દો છે કે જેને પદ્ધતિ તરીકે પણ ઓળખવામાં આવે છે રીત સ્ટાઇલ પદ્ધતિ શૈલી આ બધા એકાબીજાના સમાનાર્થી શબ્દો છે વિદ્યાર્થીઓ તો હવે જોઈએ આપણે કે દરેક પેઢી પોતાની યુવા પેઢી હવે આ જે ટેકનોલોજીનો થયો છે કે જેના કારણે દિવસે ને દિવસે કોમ્પ્યુટર અને વ્યાપારી પેઢી આજે પત્ર વ્યવહારનો ઉપયોગ વધારે પડતો કરી રહી છે પરંતુ વધારે પડતા ઉપયોગના કારણે આજે વ્યાપારી પેઢી કઈ પદ્ધતિનો ઉપયોગ કરે છે તે આપણે સમજવાનું છે તો દરેક પેઢી પોતાની પ્રથા અને રૂઢિ પ્રમાણે એટલે કે પોતાની રિવાજ પ્રમાણે પોતે નક્કી કરેલું તે પ્રમાણે પોતે પત્ર વ્યવહાર કરતી હોય છે આજે કોમ્પ્યુટરમાં અને વ્યાપારી પેઢી ખૂબ ઝડપથી જ આજે આ પત્ર વ્યવહારનો ઉપયોગ કરી રહી છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આપણે કે વાણિજ્યક પત્રો લખવા માટે વ્યાપારીક પેઢીઓ જુદી જુદી શૈલીઓનો ઉપયોગ કરતી હોય છે દરેક પેઢી પોતાની અનુકૂળતાને ધ્યાનમાં રાખીને પત્ર પસંદ કરે છે તમને જણાવ્યું વિદ્યાર્થી મિત્રો કે દરેક પેઢી પોતાની જે પ્રથા છે પોતાની જે રીત છે પોતાની જે પદ્ધતિ છે જે સ્ટાઈલ છે જે રૂપરેખા છે એને અનુસરીને પોતે રૂઢિ પ્રમાણે પત્રવ્યવહાર કરતી હોય છે તો એ પોતાની પ્રથા અને અનુકૂળતાને ધ્યાનમાં રાખી અને પત્ર લેખનની શૈલી એટલે કે પદ્ધતિ પસંદ કરતી હોય છે સામાન્ય રીતે વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચે રજૂ કરેલી શૈલીઓનો ઉપયોગ થતો હોય છે આપણને નીચે અહીંયા જે શૈલી આપેલી છે એટલે કે જે પદ્ધતિ આપેલી છે છ પ્રકારની પદ્ધતિ છે વિવિધ પ્રકારની અલગ અલગ છ ટાઈપની પદ્ધતિ આપણને આપેલી છે વિદ્યાર્થી મિત્રો તો હવે જોઈએ આપણે એ છ પદ્ધતિઓને એમાંની પહેલી પદ્ધતિ છે ફૂલ્લી બ્લોકડ શૈલી ત્યાર પછી બીજા નંબરની પદ્ધતિ છે મોડિફાઈડ બ્લોકડ શૈલી ત્રીજા નંબરની છે સેમી ઇન્ડેન્ટેડ શૈલી ચોથા નંબરની છે ફૂલ્લી ઇન્ડેન્ટેડ શૈલી પાંચમા નંબરની છે હેંગિંગ ઇન્ડેન્ડેટ શૈલી અને છઠ્ઠા નંબરની છે નોમા શૈલી તો વિદ્યાર્થી મિત્રો આ છ પ્રકારની અલગ અલગ પદ્ધતિઓ આપેલી છે અલગ અલગ શૈલીઓ આપેલી છે કે જે દરેક વ્યાપારી પેઢી પોતાને અનુકૂળ આવે પોતે નક્કી કરેલું છે પોતાને જે લાગુ પડે એ પ્રમાણે પોતે પત્ર વ્યવહાર કરતી હોય છે તો આ છ પદ્ધતિમાંથી આપણે વિદ્યાર્થી મિત્રો કઈ કઈ પદ્ધતિને સમજવાની છે અને આપણા અભ્યાસક્રમમાં આપણે કઈ પદ્ધતિનો ઉપયોગ કરવાનો છે તો જોઈએ આપણે આગળ તો આજે પ્રવર્તમાન સમયમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેની બે શૈલી વધુ પ્રચલિત છે પરંતુ પ્રવર્તમાન સમય એટલે કે હાલના સમયમાં વાણિજ્ય પત્ર વ્યવહારમાં એટલે કે વાણિજ્ય એટલે વ્યવહારમાં આજે જે ધંધો કરી રહ્યા છે એ ધંધા બિઝનેસના વ્યવહારમાં આ બે શૈલી એટલે કે આ બે પદ્ધતિઓ વધારે પ્રચલિત છે પહેલી છે ફૂલી બ્લોકડ શૈલી અને બીજી છે મોડીફાઈડ બ્લોકડ શૈલી આ બંને શૈલીઓના માળખા નીચે મુજબ આપેલા છે તો વિદ્યાર્થી મિત્રો આ જે માળખા આપણને આપેલા છે એ માળખાની જે ડિટેલ્સ આપણને આપેલી છે તો આપણે આપણા અભ્યાસક્રમમાં આ બે પદ્ધતિઓનો ઉપયોગ કરવાનો છે આ બે પદ્ધતિઓને સમજવાની છે તો જોઈએ આપણે એમાંની પહેલી પદ્ધતિ

ત્યાર પછી હું તમને એની ડિટેલ્સ સમજાવીશ એટલે તમે તેમને વધારે અનુકૂળતાથી સમજી શકો તો જોઈએ આપણે આપણા માળખામાં સૌપ્રથમ તો જો આપણને એવું કીધું છે કે ફુલ્લી બ્લોકડ શૈલીનું માળખું તો તેમાં વિદ્યાર્થી મિત્રો સૌપ્રથમ આપણને સેન્ટરમાં એકદમ વચ્ચે જે ત્રણ લાઇન આપી છે તો એકદમ મધ્યમાં આપેલી છે ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો આ આપણી ફુલ્લી બ્લોકડ શૈલી છે તો પહેલું જે આપણને વચ્ચે જે લાઈન આપેલી છે એકદમ મધ્યમાં સેન્ટરમાં તો તેમાં આવશે વિદ્યાર્થી મિત્રો જે તે પેઢી લખે છે ધારો કે તમે વ્યાપારી પેઢી છો અને તમે પત્ર લખો છો તો સૌ પ્રથમ મધ્યમાં એ આપણું મથાળું અને શીર્ષક ગણાય છે તો તેમાં જે તે પેઢી લખે છે એટલે કે તમે લખો છો પત્ર તો તમારું નામ સરનામું નંબર ઈમેલ એડ્રેસ જે કહે હશે તે ક્યાં આવશે વિદ્યાર્થી મિત્રો મધ્યમાં આવશે મથાળું અને શીર્ષક થયું ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો આપણને ડાબી બાજુ પત્રની ડાબી બાજુ ચાર પાંચ લાઈન આપી છે તો તેમાં સૌ પ્રથમ તમારે પહેલી લાઈનમાં પત્ર તમે જે તારીખે લખો છો ધારો કે તમે આજે પંદર તારીખે પત્ર લખો છો તો તમારે તારીખ મંથ અને યર પ્રમાણે સૌ પ્રથમ તારીખ લખવાની રહેશે ત્યાર પછીની લાઈનમાં તમારે આંતરિક સરનામું લખવું પડશે આંતરિક સરનામું કોનું લખવાનું રહેશે જેને તમે પત્ર લખો છો તમે જે પેઢીને પત્ર લખો છો એનું આંતરિક સરનામું તમારે લખવાનું રહેશે ત્યાર પછીની લાઈનમાં વિદ્યાર્થી મિત્રો તમારે જે તે પેઢી કે જે તે વ્યાપારીને તમે પત્ર લખો છો તેના માટે સંબોધન એટલે કે માનવાચક શબ્દનો ઉપયોગ કરવાનો રહેશે

ત્યાર પછી તમારે ફરીથી ડાબી બાજુ વિષય રેખા લખવાની રહેશે ધારો કે હવે તમારો વિષય એવો છે કે કોઈ માલ સામાનના ઓર્ડર આપવા અંગે તો તમે ત્યાં ઓર્ડર આપવા અંગે એવી રીતના વિષય કરીને લખશો તો આ તમારી વિષય રેખા થઈ અને ત્યાર પછીનો ભાગ વિદ્યાર્થી મિત્રો આપણને ઘણી બધી લાઈન દોરીને આપેલો છે તો એ આપણો સંદેશા વિભાગ રહેશે આપણો મુખ્ય વિભાગ રહેશે કેમ તો કે શા માટે આપણે પત્ર લખીએ છીએ આપણો હેતુ તો હોવો જોઈએ ને કે આપણે એને કયા કારણસર પત્ર લખીએ છીએ કે ભાઈ આપણે એને માલ સામાનનો ઓર્ડર માટેનો પત્ર લખીએ છીએ તો એ ઓર્ડર માટે આપણે કયા પ્રકારનો ઓર્ડર આપવો છે કેવી રીતના ઓર્ડર આપવો છે કેટલો માલ મેળવવો છે કેટલી તારીખ સુધીમાં મેળવવો છે આ બધી જ માહિતી સામેવાળી વ્યક્તિ સુધી પહોંચાડવી જોઈએ ને તો આવા સંજોગોમાં આ આપણો સંદેશા વિભાગ રહેશે ટૂંકમાં આપણા આપણા જે પ્રશ્નો હશે આપણને જે મૂંઝવણ હશે એ બધા જ પ્રશ્નોનું સોલ્યુશન થશે આ પત્ર દ્વારા તમારે જે જવાબ તમારે જે સંદેશો પહોંચાડવો છે એ આ પત્ર દ્વારા તમે એને પહોંચાડી શકશો એટલે આપણો સંદેશા વિભાગ થયો મુખ્ય વિભાગ થયો કે જે આપણે શા માટે પત્ર લખીએ છીએ એના માટે આપણો મુખ્ય વિભાગ ત્યાર પછી વિદ્યાર્થી મિત્રો નીચે આવીએ ફરીથી આપણને ડાબી બાજુ ત્રણ લાઈન આપેલી છે તો ત્યાં આવશે જે તે વ્યક્તિને દર્શક સમાપન તમે જે વ્યક્તિને પત્ર લખો છો તેને દર્શક સમાપન રહેશે તો ત્યાં તમારી સહી આવશે તમે પત્ર લખો છો તો તમારી સહી તમારો હોદ્દો તમે માલિક હો તો માલિક કર્મચારી હો તો કર્મચારી આપનો વિશ્વાસ કરીને ડાબી બાજુ વિદ્યાર્થી મિત્રો તમારે શુભેચ્છા દર્શક સમાપન લખવાનું રહેશે સેન્ટરમાં જે આપણો મથાળો શીર્ષક ગણાય છે જે જે તે પેઢી લખે છે કે ભાઈ તમે વ્યાપારી પેઢી છો તમે લખો છો તો તમારું નામ સરનામું ઈમેલ એડ્રેસ જે કહે છે એ ક્યાં આવશે એકદમ સેન્ટરમાં એટલે કે મધ્યમાં ત્યાર પછી આવી જવાનો વિદ્યાર્થી મિત્રો ડાબી બાજુ કે તમે જે તારીખે પત્ર લખો છો સૌપ્રથમ એ તારીખ લખવાની રહેશે પછી તમે જેને પત્ર લખો છો એ વ્યક્તિનું આંતરિક સરનામું આવશે ત્યાર પછી તમે જેને પત્ર લખો છો એ વ્યાપારી પેઢી માટે તમારે સંબોધન કરવાનું રહેશે માનવાચક શબ્દો જણાવવાના રહેશે ત્યાર પછી તમારી વિષય રેખા આવશે વચ્ચેના ભાગમાં જે લાઇન આપેલી છે ઘણી બધી આપણો સંદેશા વિભાગ કે મુખ્ય વિભાગ ગણાય છે જેમાં આપણે શા માટે પત્રો લખીએ છીએ તેની માહિતી આપેલી હશે વિદ્યાર્થી મિત્રો અને અંતમાં નીચે આપણને ફરીથી ડાબી બાજુ તમારે બાજુ ખૂબ યાદ રાખવી પડશે ડાબી બાજુ આવશે જમણી બાજુ આવશે વચ્ચે આવશે આ ક્યારે ક્યારે આવશે કઈ પદ્ધતિમાં આવશે આ ખાસ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો તો ફરીથી ડાબી બાજુ શુભેચ્છા દર્શક સમાપન આવશે તમે પત્ર લખો છો તો તમારી હોદ્દો અને તમારી સહી તમે માલિક હો તો માલિક અને કર્મચારી હો તો કર્મચારી આ હતું આપણું ફરીથી મેં તમને સમજાવ્યું ફૂલ્લી બ્લોકડ શૈલી પદ્ધતિનું માળખું હતું હવે ફરીથી હું તમને એની ડિટેલ્સ જણાવું કે જેનાથી તમને આ માળખું સમજાઈ શકે તો ડિટેલ્સ જોઈએ આપણે વિદ્યાર્થીઓ પત્ર લેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે તો અહીંયા વિદ્યાર્થી મિત્રો તમને પ્રશ્નો પૂછાઈ શકે પ્રશ્નો તો આપણો પહેલો જ પ્રશ્ન તો જોઈએ આપણે પત્ર લેખન શૈલી તેમજ સૌથી આધુનિક પદ્ધતિ કઈ છે તો ત્યારે તમારે જણાવવું પડશે કે ફૂલ્લી બ્લોકડ શૈલી પત્રલેખનની સૌથી આધુનિક પદ્ધતિ છે તો આ સૌથી આધુનિક એટલે કે સૌથી જૂની પદ્ધતિ છે ત્યાર પછીનો મુદ્દો પત્રની તારીખ આંતરિક સરનામું સંબોધન મુખ્ય ભાગ શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની ડાબી બાજુએ કરવામાં આવે છે તો અહીંયા મેં તમને નીચેનું જે માળખું વિદ્યાર્થીઓ સમજાવ્યું એમાં મેં તમને તારીખ જણાવી હતી ત્યાર પછીની લાઈનમાં મેં તમને આંતરિક સરનામું કીધું હતું કોનું કીધું હતું કે તમે જે તે પેઢીને લખો તેનું ત્યાર પછી તમારે એને સંબોધનમાં માનવાચક શબ્દ જણાવવો પડશે ત્યાર પછી આપણો મુખ્ય વિભાગ એટલે કે સંદેશા વિભાગ આવે છે અંતમાં આપણું શુભેચ્છા દર્શક સમાપન આવે છે એ વ્યક્તિની સહી આવે છે આ બધી જ બાબતો ક્યાં આવે છે વિદ્યાર્થી મિત્રો બ્લોકડ પત્રની ડાબી બાજુએ આવે છે તો આ બધી જ બાબતો તમારે પત્રની ડાબી બાજુએ લખવાની રહેશે ખાસ યાદ રાખજો ત્યાર પછીનો મુદ્દો આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી તો ફરીથી વિદ્યાર્થી મિત્રો ટૂંકો સવાલ તો જોઈએ આપણે લેખનની કઈ શૈલીમાં વિરામ ત્યારે તમારે લખવાનું રહેશે ફૂલી બ્લોકડ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવતો નથી આ ટૂંકા સવાલો હું તમને જણાવતી જાઉં એ પ્રમાણે તમારે ખાસ યાદ રાખવા કારણ કે પરીક્ષામાં પ્રશ્નો પૂછાય છે ત્યાર પછીનો મુદ્દો આ પત્રની બધી જ માહિતી ડાબી બાજુએ આવતી હોવાથી પત્રનો જમણો ભાગ બિલકુલ ખાલી લાગે છે સાચી વાત છે બિલકુલ હવે આમાંથી પણ પ્રશ્ન પૂછાય છે કયા પ્રકારની લેખન શૈલીમાં પત્રની જમણી બાજુનો ભાગ બિલકુલ ખાલી લાગે છે શા માટે તો તમારે લખવાનું રહેશે ફૂલી બ્લોકડ શૈલીમાં પત્રની જમણી બાજુનો ભાગ બિલકુલ ખાલી લાગે છે કારણ કે પત્રની બધી જ માહિતી કઈ આવે છે ડાબી બાજુ આપણે માળખું ને વિદ્યાર્થી મિત્રો મથાળા સિવાય બધી જ બાબતો ડાબી બાજુ સૌ પ્રથમ મથાળું શીર્ષક છે એકદમ મધ્યમાં ત્યાર પછી નીચે ડાબી બાજુ આવો એમાં તારીખ આંતરિક સરનામું સંબોધન વિષય રેખા બધું જ ડાબી બાજુ ફરીથી નીચે આવવાનું જેમાં શુભેચ્છા દર્શક સમાપન એ પણ ડાબી બાજુ એટલે બધી જ વિગતો ક્યાં આવે છે ડાબી બાજુ એટલે જમણી બાજુનો ભાગ કેવો લાગે બિલકુલ ખાલી લાગે છે તો આપણો ટૂંકો પ્રશ્ન પૂછાય તો યાદ રાખજો ત્યાર પછીનો મુદ્દો ટાઈપ કરવામાં આ શૈલી ખૂબ સરળ છે તો અહીંયા પણ વિદ્યાર્થી મિત્રો ફરીથી ટૂંકો સવાલ પૂછાય છે કયા પ્રકારની લેખન શૈલી વાળો પત્ર ટાઈપ કરવામાં સરળ છે શા માટે તો ફૂલ્લી બ્લોકડ શૈલી વાળો પત્ર ટાઈપ કરવામાં સરળ છે કારણ કે બધી જ માહિતી કઈ બાજુએ લખાય છે ડાબી બાજુએ એટલે આ પત્ર કેવો સરળ કે જેમાં ટાઈપ કરતી વખતે કોઈ પણ પ્રકારની બાજુ ચેન્જ નથી થતી ડાબી બાજુ બધી વિગતો આવે એટલે ડાબી બાજુ જ કન્ટિન્યુ પત્ર લખાશે એટલે સાઈજ ચેન્જ કરવાનો તો કોઈ પ્રશ્ન જ નથી આવતો સાઈડ ચેન્જ કરવાનો તો આવા સંજોગોમાં ટાઈપ કરવામાં પણ આ પદ્ધતિ કેવી છે એકદમ સરળ છે તો આ થઈ વિદ્યાર્થી મિત્રો આપણે ફૂલી બ્લોકડ શૈલી જેમાં મેં તમને એનું માળખું સમજાવ્યું એની પદ્ધતિ કમ્પ્લીટ થઈ હવે ત્યાર પછીની બીજી પદ્ધતિ વિદ્યાર્થી મિત્રો મોડિફાઈડ બ્લોકડ શૈલી તો હવે આ મોડિફાઈડ બ્લોકડ શૈલીમાં પણ હું તમને એની ડિટેલ્સ સમજાવતા પહેલા હું સૌપ્રથમ તમને એનું માળખું સમજાવીશ તો આવી જઈએ આપણે માળખામાં તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આપણને જો અહીંયા માળખું આપેલું છે માળખામાં સેમ ફુલ્લી બ્લોક શૈલીની જેમ જ વચ્ચે પહેલાં સૌપ્રથમ ત્રણ લાઈન આપેલી છે તો સેમ ફુલ્લી બ્લોક શૈલીની જેમ જ સૌપ્રથમ શું આવશે આપણું મથાળું કે શીર્ષક જે તે પેઢી પત્ર લખે છે તેનું નામ અને સરનામું ઈમેલ એડ્રેસ કે જે કાંઈ હોય તે પછી આપણે ડાબી બાજુએ જતા રહ્યા હતા પરંતુ અહીંયા આપણને જમણી બાજુ એક લાઈન આપેલી છે તો ત્યાં શું આવશે આપણે જોઈએ તો ત્યાં વિદ્યાર્થી મિત્રો તમે આજે પંદર તારીખે પત્ર લખો છો તો તારીખ મંથ અને ઇયર તો ત્યાં તમારે જમણી બાજુ વિદ્યાર્થી મિત્રો તારીખ લખવાની રહેશે ખાસ યાદ રાખજો ફૂલ્લી બ્લોકડ બધી વિગતો ડાબી બાજુ આવતી હતી જ્યારે બ્લોકડ પેલામાં તારીખ કઈ બાજુ બાજુ આવે આવે છે છે તો આ એક થયો કે તારીખ ડાબી બાજુ આવતી જ્યારે આ પદ્ધતિમાં જમણી બાજુ આવે છે હવે વિદ્યાર્થી મિત્રો ફરીથી ડાબી બાજુ આવવાનું તો ફરીથી ડાબી બાજુ તમારે અહીંયા તમે જે કોઈ પેઢીને પત્ર લખો છો એ પેઢીનું આંતરિક સરનામું આવશે ત્યાર પછી પેઢીનું સંબોધન એટલે કે માનવાચક શબ્દ આવશે ત્યાર પછી વિષય રેખા આવશે ખાલી તારીખમાં તફાવત તારીખ કઈ બાજુ જશે જમણી બાજુ જશે બાકી આંતરિક સરનામું પણ ડાબી બાજુ સંબોધન માનવાચક શબ્દ પણ ડાબી બાજુ વિષય રેખા પણ ડાબી બાજુ અને આપણો મુખ્ય સંદેશા વિભાગ પણ પેરેગ્રાફ પાડીને ડાબી બાજુથી શરૂઆત થાય છે એટલે બધી બાબતો અહીંયા પણ ડાબી બાજુ આવી માત્ર એક તારીખ છે એ જ જમણી બાજુ ગઈ ત્યાર પછી ફરીથી આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો અંતમાં કે અંતમાં આપણે ફૂલી બ્લોકડ શૈલીમાં કઈ બાજુ આવતું બધું ડાબી બાજુ આવતું અહીંયા જ્યારે જમણી બાજુ આવી જવાનું તો તેમાં દર્શક સમાપન જે તે વ્યક્તિ પત્ર લખે છે તમે પત્ર લખો છો તો તમારી સહી અને હોદ્દો અહીંયા જમણી બાજુ માલિક હોય તો માલિક અને કર્મચારી હોય તો કર્મચારી આ હતો આપણો મોડિફાઈડ બ્લોકડ શૈલીનું માળખું ફરીથી હું તમને એકવાર સમજાવું

ત્યાર પછી નીચે આપણો મુખ્ય વિભાગ કે સંદેશા વિભાગ આવશે કે જેને આપણે ડાબી બાજુથી પેરેગ્રાફ પાડીને શરૂઆત કરીએ છીએ ત્યાર પછી અંતમાં ફરીથી જમણી બાજુ જેમાં શુભેચ્છા દર્શક સમાપન અને સહી આવશે આ થઈ આપણી મોડિફાઈડ બ્લોકડો શૈલીનું માળખું હવે આપણે જોઈએ આપણે એની ડિટેલ્સ જેથી તમે સરળતાથી આ માળખાને સમજી શકો

જે સંબોધન એટલે કે માનવાચક શબ્દો અને મુખ્ય ભાગ ડાબી બાજુ પેરેગ્રાફ પાડીને આપણે શરૂઆત કરીએ તો આ ત્રણેય બાબતો ક્યાં આવશે પત્રની ડાબી લખવામાં આવશે ત્યાર પછીનો મુદ્દો પત્રની તારીખ દર્શક સમાપન અને સહી પત્રની જમણી બાજુ એ લખવામાં આવે છે મેં તમને કીધું હતું ને કે તારીખ માટે આપણે જમણી બાજુ આવી જઈએ એક બાબત ખાસ યાદ રાખવાની વિદ્યાર્થી મિત્રો કે આંતરિક સરનામું સંબોધન અને તમે જે વિષય રેખા લખવાની શરૂઆત કરો એ પહેલાં તમારે જમણી બાજુ તારીખ દર્શાવી દેવી ત્યાર પછી ડાબા ભાગમાં આવવાનું તો અહીંયા એ બધી બાબતો અહીંયા જમણી બાજુ આવે છે કે તારીખ શુભેચ્છા દર્શક સમાપન અને સહી આ બધી જ બાબતો પત્રની જમણી બાજુ એ લખવામાં આવે છે તમને પ્રશ્ન પૂછાઈ શકે કે મોડિફાઈડ બ્લોકડ શૈલીમાં કઈ વિગતો જમણી બાજુ આવે છે તો આંતરિક સરનામું પત્રની તારીખ શુભેચ્છા દર્શક સમાપન અને સહી પત્રની જમણી બાજુએ આવે છે જ્યારે આંતરિક સરનામું સંબોધન અને મુખ્ય ભાગ પત્રની ડાબી બાજુએ આવે છે આ હતું મોડિફાઈડ બ્લોકડ શૈલી ત્યાર પછીનો મુદ્દો કે આ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તો તમને પ્રશ્ન પૂછાઈ શકે કે પત્ર લેખનની કઈ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે તો મોડિફાઈડ બ્લોકડ શૈલીમાં વિરામ ચિહ્નનો ઉપયોગ કરવામાં આવે છે ત્યાર પછીનો મુદ્દો આ પત્રની બધી જ માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે સંતુલિત એટલે સામેની વ્યક્તિને સંતોષ થાય તેવો ગમી જાય તેવો આકર્ષિત લાગે છે ટૂંકમાં તો અહીંયા ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે કયા પ્રકારની લેખન શૈલીનો ઉપયોગ કરવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે શા માટે તો મોડિફાઈડ બ્લોકડ શૈલીનો ઉપયોગ કરવાથી પત્રનો દેખાવ સંતુલિત લાગે છે કારણ કે પત્રની માહિતી પત્રની બંને બાજુએ વહેંચાયેલી છે અમુક માહિતી જમણી બાજુએ છે તો અમુક માહિતી ડાબી બાજુએ છે બે માહિતી બંને બાજુ વહેંચાઈ ગઈ એટલે પત્ર આકર્ષિત લાગે વ્યવસ્થિત લાગે સામેની વ્યક્તિને સંતોષકારક લાગે અને દેખાવમાં પણ સરસ લાગે એટલે આ ટૂંકો પ્રશ્ન પૂછાઈ શકે ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો કારણ કે અહીંયા બંને માહિતી બંને બાજુએ વહેંચાય છે ત્યાર પછી આપણો લાસ્ટ મુદ્દો ટાઈપ કરવામાં આ શૈલીમાં થોડુંક ધ્યાન રાખવું પડે છે તો આ પ્રશ્ન પૂછાઈ શકે કયા પ્રકારની લેખન શૈલી વાળા પત્રને ટાઈપ કરવામાં થોડુંક ધ્યાન રાખવું પડે છે શા માટે તો ત્યાં તમારે લખવું પડે છે કારણ કે પત્રની માહિતી બંને બાજુએ વહેંચાયેલી હોય છે ખાસ ધ્યાન રાખવું પડે માહિતી બંને બાજુ હોય ઘણી વખત આપણને એવું હોય કે મોડિફાઈડ બ્લોકડ શૈલીમાં અમુક બાબત જમણી બાજુ અને ડાબી બાજુ બંને બાજુએ વહેંચાયેલી હોય છે તો આપણે ફૂલી બ્લોકડ શૈલી ને યાદ રાખી અને બધી બાબતો ડાબી બાજુએ લખાય તો આપણે પદ્ધતિની વિરુદ્ધ ગણાય છીએ તો આવા સંજોગોમાં ખાસ યાદ રાખવું પડે અને થોડું ધ્યાન પણ રાખવું પડે ટાઈપ કરવામાં કે આ શૈલીની પદ્ધતિ ડાબી અને જમણી બંને બાજુએ વહેંચાયેલી છે વિગતો એટલે ટાઈપ કરવામાં થોડું ધ્યાન રાખવું પડે છે આ હતી આપણી મોડીફાઈડ બ્લોકડ શૈલી તો આજના લેક્ચર દરમિયાન આપણે ફૂલી બ્લોકડ શૈલી અને મોડિફાઈડ બ્લોકડ શૈલી જે આગળ આપણે આપણા અભ્યાસક્રમ પ્રમાણે સમજવાનું છે તો આજે આપણે વાણિજ્ય પત્રોની શૈલીને સમજ્યા અહીંયા આ આપણા ચેપ્ટરનો અંતિમ ભાગ હતો તો જે આપણે પૂર્ણ કર્યો છે ત્યાર પછી આગળ વિદ્યાર્થી મિત્રો આપણું સ્વાધ્યાય આપેલું છે કે જે સ્વાધ્યાયમાં વાણિજ્યક પત્ર વ્યવહારમાં નીચેની કઈ શૈલી વધુ પ્રચલિત છે તો આપણને ખબર છે કે ફૂલ્લી બ્લોકડ શૈલી એમ કે સૌથી વધુ પ્રચલિત છે જ્યારે મોડિફાઈડ બ્લોક બ્લોકડ શૈલી છે એ સૌથી વધુ પ્રચલિત છે જ્યારે ફૂલી બ્લોકડ શૈલી સૌથી વધુ આધુનિક પદ્ધતિ છે તો તેમાં આન્સર કયો આવશે વિદ્યાર્થી મિત્રો ફૂલ્લી બ્લોકડ શૈલી હવે આપણને એવું થાય કે ભાઈ પ્રચલિત એવું આપેલું છે તો મોડીફાઈડ બ્લોકડ શૈલી હોવી જોઈએ ને પણ આપણે આપણા ઓપ્શન પણ જોવાના કે કઈ પદ્ધતિ આપણા અભ્યાસક્રમમાં છે ત્યાર પછીનો બીજો વિકલ્પ નીચેનામાંથી કયો પત્રો અનૌપચારિક પત્રો છે તો આપણે જોયું બધા જ પત્રો તો આપણે ઓપ્શન જોઈ લઈએ સૌપ્રથમ કે ભાઈ આશ્વાસનના પત્રો અરજી પત્રો રેશન કાર્ડ માટેના પત્રો અને પૂછપરછના પત્રો તો આપણને લાઈટ થવી જોઈએ કે ભાઈ અરજી પત્રો પૂછપરછ પત્રો રેશન કાર્ડના પત્રો જ્યારે આ જ્યારે રેશન કાર્ડ અને અરજી છે એ ઓફિશિયલ સરકારી સંસ્થા માટેના પત્રો છે જ્યારે પૂછપરછના પત્રો છે તો ધંધાના પ્રચાર અને પ્રસાર માટે વાણિજ્ય પત્રનો ભાગ થઈ ગયો તો અંતિમ છેલ્લે શું વધે આશ્વાસનના પત્રો કે ભાઈ આશ્વાસનનો પત્ર ક્યારે હોય સામાજિક અને અંગત સંબંધો માટે તો આવા પત્રો ક્યારે લખાય અનૌપચારિક પત્રો ગણાય તો આપણો જવાબ આવી ગયો ત્યાર પછીના જે ટૂંકા સવાલો આપેલા છે મુદ્દાસર પ્રશ્નો આવેલા છે કે જેની ચર્ચા આપણે આપણા ચેપ્ટર દરમિયાન કરતા ગયા અને સમજતા ગયા આ છતાંય તમારા વિદ્યાર્થી મિત્રો એકવાર તમારા સ્વાધ્યાય પર પ્રશ્ન એક બે અને ત્રણ પર નજર કરી લેવી એક વખત તમારી એસપીની બુકમાં લખી લેવા જેનાથી તમે પરીક્ષામાં સરળતાથી લખી શકો તો વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર નંબર બે અસરકારક પત્રવ્યવહાર અને તેની જુદી જુદી શૈલીઓ એટલે કે જુદી જુદી પદ્ધતિઓ આ ચેપ્ટર અહીંયા આપણે પૂર્ણ કર્યું સૌપ્રથમ આપણે પત્ર વ્યવહારનો ઇતિહાસ કે પત્ર કેવી રીતના શરૂ થયો તે સમજ્યા ત્યાર પછી એની લાક્ષણિકતા સમજ્યા પત્ર વ્યવહારના પ્રકારો કયા કયા છે સમજ્યા તેમાં પણ વાણિજ્ય પત્ર વ્યવહારનો અર્થ સમજ્યા એનું મહત્વ સમજ્યા અસરકારક વાણિજ્ય પત્ર વ્યવહારના લક્ષણો સમજ્યા સેવન સી સમજ્યા મતલબમાં ત્યાર પછી વાણિજ્યિક પત્રોની શૈલી જુદી જુદી પદ્ધતિ જે જે સ્ટાઇલ છે જે આપણા અભ્યાસક્રમમાં કઈ કઈ પદ્ધતિ છે ને આપણે પત્રને આગળ કેવી રીતના લખવાનો છે કઈ પદ્ધતિમાં કેવી રીતના લખાય છે આ બધું જ સમજ્યા તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણું ચેપ્ટર નંબર બે અહીંયા પૂર્ણ થાય છે ફરીથી હું કહું છું તમારે સ્વાધ્યાયમાં નજર કરી લેવી જ્યાં જ્યાં મેં તમને જણાવ્યું છે કે અહીંયા ટૂંકા પ્રશ્નો પૂછાય છે તેવા પ્રશ્નોને અહીંયા ખાસ યાદ રાખવા અને આજના લેક્ચર પૂરતું આટલું